દીવમાં 65 વર્ષીય વૃદ્ધાનો જીવ બચાવનાર બહાદુર પોલીસ કોન્સ્ટેબલ ભરત કાનાને દીવ જિલ્લા કલેક્ટર, દીવ પોલીસ અધિક્ષક, દીવ હોટલ એસોસિએશન તેમજ દીવ સરકારી હોસ્પિટલના કર્મચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા સન્માનિત. બીજી જાન્યુઆરીના રોજ દીવબંદર ચોક પાર્કિંગ જેટી પરથી ડાંગરવાડીની વૃદ્ધ મહિલા રૂડીબેન બચુ આશરે 38 કલાકે કોઈ કારણસર અચાનક દરિયામાં ખાબક્યા હતા, ત્યારે ઉપસ્થિત રહેલા લોકો બૂમાબૂમ કરતા ત્યાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરત કાનાએ દરિયામાં ઝંપલાવી 65 વર્ષીય વૃદ્ધ મહિલાને પાણીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ ભરત કાનાએ પોતાના જીવનો જોખમ મૂકી કોઈ પણ વિચાર્યા વગર દરિયામાં કૂદી જતા બહાદુરીનું કામ કર્યું હતું. તેમની બહાદુરીને બિરદાવી કુદમ હેડક્વાર્ટર ખાતે સૌ પ્રથમ દીવ પોલીસ અધિક્ષક હરેશ્વર વિશ્વનાથ સ્વામી દ્વારા સન્માનિત કરવા શાબાશી આપવામાં આવી. સાથે દીવ પોલીસ અધિક્ષક અને દીવ એસએચઓ પંકજ ટંડેલની ઉપસ્થિતિમાં દીવ હોટલ એસોસિએશનના પ્રમુખ યતિન ફુગરે, ઉપપ્રમુખ નસરુદ્દીનભાઈ જીવાણી તેમજ સભ્ય દ્વારા કોન્સ્ટેબલ ભરત કાનાની બહાદુરીની પ્રશંસા કરી સન્માનિત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ પ્રસંગે દીવ હોટેલ એસોસિએશનના પ્રમુખ તેમજ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ ભરત કાનાની જેમ કંઈક સારું કરનાર લોકોની બહાદુરીને બિરદાવવા દીવ હોટેલ એસોસિએશનના હંમેશા તત્પર રહે છે, જેથી ફરી અન્ય લોકોને પણ કંઈક સારું કરવાની પ્રેરણા મળે. સાથે કોન્સ્ટેબલ ભરત કાનાની બહાદુરીને બિરદાવી દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય દ્વારા પણ છાલ ઓઢાડીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ પ્રસંગે દીવ કલેક્ટરે ખાસ જણાવ્યું કે બહાદુર કોન્સ્ટેબલ ભરત કાનાની બહાદુરીની વાત દિલ્હી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બહાદુરી બદલ તેમને સન્માનિત કરવામાં આવશે. પોતાના જીવની પરવા કર્યા વગર ખૂબ સારી ડ્યુટી નિભાવી એક વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો છે, તે ખરેખર સરાહનીય કામગીરી કરી બતાવી છે. તો બીજી તરફ દીવ સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ અધિકારી અજય શર્મા અને સ્ટાફ તેમજ દીવ પરિવહન વિભાગના મોટર વાહન નિરીક્ષક સલીમ અહેમદ, એકાઉન્ટ ઓફિસર કમ સ્પોર્ટ્સ એચઓ ભરત કામલ્યા, રાજભાષા વિભાગના સુનિલ તિવારી દ્વારા પણ તેમની બહાદુરીને બિરદાવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મીનાક્ષી ગઢવી, જેડેશ ટીવી, દીવ. सेकेंड जनवरी को यहाँ पे बंदर जेटी पे एक इंसिडेंट हुआ था जहाँ पे 65 ईयर ओल्ड एक लेडी पानी में गिर गई थी और हमारे कांस्टेबल भरत ने इमीडिएटली बिना कुछ सोचे समझे उन्होंने उस लेडी की जान बचाने के लिए वो पानी में कूदे और उन्होंने सक्सेसफुली उस लेडी की जान बचाई, क्योंकि उन्होंने लाइफ सेविंग स्किल्स में भी ट्रेनिंग की हुई थी. तो हमारे लिए बहुत गर्व की बात है कि हमारे बीच में इतने ब्रेव और इतने अच्छे कांस्टेबल्स हैं जो हर वक्त सर्विस के लिए लोगों के लिए यहाँ पे रहते हैं. तो हमारी तरफ से भरत के इस काम को बहुत बहुत अप्रिशिएट किया जाता है और हम भरत के लिए यहाँ पे अप्रिसिएशन के लिए, उनके फेलिसिटेशन के लिए भी हम यहाँ पे उनके लिए फेलिसिटेशन करवाएंगे और PM अवार्ड के लिए भी हम उनका नॉमिनेशन भेजने की प्रक्रिया. हमें 5:30 बजे ड्यूटी पर होता है, दरमियान में त्या बंदर जेटी पर एक कोई पानी अंदर में पड़ी गयु, तो बधा पब्लिक बहु आवाज मरता था कि भाई एक मानस कोई पड़ी गयेलो, तो अमे दौड़ता कि गयेल ने अने पानी में जम्प मारी एक लेडीज थी तेने बहार काढ़ी ने बहार लावी ने हॉस्पिटल माटे लई गयेलो. આજે મને કલેક્ટર મેડમે પણ સાલ ઉઢાડી અને ગુલદસ્તો આપી અને મારું સન્માન કરેલું અને એસપી સાહેબે મારું સન્માન કરેલું, હોટેલ એસોસિએશનવાળાએ મારું સન્માન કરેલું અને દીવ હોસ્પિટલના સ્ટાફવાળાએ મને સન્માન આપેલું. પણ મેં આવું વિચાર્યું નહોતું કે આટલું બધું મેં કરી નાખેલું ને કોઈની મેં જીવ બચાવ્યો તો મને આટલું માન મળ્યું. તે દરમિયાન અમે લાઈફમાં અમે પોલીસમાં પહેલીવાર આટલો અમને લાઈફમાં નોકરી દરમિયાન મને આટલું માન મળ્યું એટલું થેન્ક યુ, આભાર. અને મેડમે અને બધું આશ્વાસન આપેલું અને મને પુરસ્કાર માટે પણ કલેક્ટર મેડમે કીધેલું કે PM સુધી તને પુરસ્કાર મળે એવી અમે મહેનત કરીએ છીએ. પણ અમને આવું કામ કરવાનો મોકો મળ્યો એ બહુ સારું કહેવાય,
કે